भरूचना बिल्डर पासेथी हाथ उचीना लीधेला 6 करोड़ रूपया अंकलेश्वर जेडीसी स्थित नॉरिस मेडिसिन कंपनीना मालिके परत नहीं आपता बिल्डरे छेतरपिंडी अंगे भरूच शहर सी डिविजन पोलीस मथके कंपनीना मालिक ने चेन्नईना रहेवासी एवा विमल शाह सामे फरियाद आपी छे। भरूच सी डिविजन पोलीस मथक में नोंधायेली फरियाद में भरूचना जाणीता बिल्डर सेजल शाहे आपेले फरियाद में तेओ मित्र चंद्रेश शाहना पुत्रना लग्न में राजस्थान गया था। त्यां मूळ चेन्नईना रहीश अने अंकलेश्वर जीआईडीसी में नॉरिस मेडिसिन कंपनीना मालिक विमल डी शाह साथे परिचय थयो हतो। ज्यारे चंद्रेश भाई शाह द्वारा विमल भाई सारा व्यक्ति छे, तेओ कंपनी सहित अनेक काम अने वेपार करे छे, जेने लईने तेने ओळखाण करावी हती अने तेम कहीने तेओ वच्चे मित्रता केळवी हती। त्यारबाद अवारनवार सेजल शाह अने विमल शाह वच्चे टेलिफोनिक વાતચીત થતી હતી અને મિત્રતા ગાઢ બની હતી। આ દરમિયાન તારીખ 28/2/2022 પહેલા એક વખતે ત્રણેય જણા વિમલ શાહ, તેજલ શાહ અને ચંદ્રેશભાઈના અલીમર હોટલમાં જમવા બેઠા હતા। તે દરમિયાન 6 કરોડ રૂપિયાની જરૂર છે અને અર્જન્ટ છે તેમ જણાવતા ચંદ્રેશભાઈએ પણ વિમલને પૈસાની જરૂર છે તેમ કહીને 15 દિવસમાં રૂપિયા પરત આપી દેવું કહેતા વિમલ શાહે પણ 15 દિવસમાં આ રૂપિયા પાછા આપી દેવાની ખાતરી આપી હતી। આથી સેજલ શાહે તેના પર વિશ્વાસ મૂકીને ખાતામાં પ્રથમ 2 કરોડ ત્યારબાદ 4 કરોડની રકમ RTGS મારફતે વિમલના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી। ત્યારબાદ 15 દિવસની મુદત પૂર્ણ થયા બાદ સેજલ શાહ દ્વારા રૂપિયા પાછા માંગતા વિમલ શાહ દ્વારા બહાના બતાવવાનું શરૂ કર્યું હતું। અમને આમ કેટલાય દિવસો અને મહિનાઓ વીતી ગયા, જો કે વિમલ શાહે રૂપિયા નહીં આપતા પોતાની કંપની કે જે GIDC અંકલેશ્વરમાં આવેલી છે તેની કિંમત 12 કરોડ છે, તમે ખરીદી લો, 6 કરોડ આપીને મને 6 કરોડ પરત આપી દો એમ કહીને ફરી વાયદાઓ શરૂ કરતા અંતે સેજલ શાહ દ્વારા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી। જો કે કંપનીના વેચાણ નહીં કરી આપીને ઉલટાનું સેજલ શાહને 2 અજાણ્યા ઇસમ થકી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે બિલ્ડર સેજલ શાહ દ્વારા નોરિસ મેડિસિન કંપનીના માલિક વિમલ ડી શાહ સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં 6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આપતા પોલીસ IPC કલમ 420 અને 506(2) અને 114 મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે।